भगवान आ जगत में प्रगट थया। सुखदेव जी महाराजे गत दिवस में एक कथा समझावी। भगवान क्या प्रगटिया छे? मथुरानी जेल में मधु राति इति मथुरा, मधु माने मीठी, राति माने रात, ज्या मीठी रात छे એટલે કે ભોગા શક્તિ ની રાત છે એનું નામ મથુરા, અને જ્યાં ભોગ આસક્તિ છે ત્યાં એનો રાજા કંસ જ હોય, અભિમાન જ હોય, કારણ જ્યાં ભોગ છે ત્યાં અભિમાન છે। જેટલો વૈભવ વધશે, જેટલો ભોગ વધશે, એટલો ભીતરથી અભિમાન જાગશે। એટલે જ્યારે જ્યારે ભોગાશક્તિ સ્વરૂપ આ શરીર બને છે ત્યારે સમજવાનું કે આપણા જીવનમાં અભિમાની કંસ આવ્યો અને કંસનું રાજ્ય ચાલે છે, અને જ્યાં કંસ છે ત્યાં ભગવાન કદાચ પ્રગટી જાય પણ રોકાય નહીં। ક્યાં આવે? ગોકુળમાં। અને ગોકુળ એટલે શું? તો ગોકુલ, ગો માને ઇન્દ્રિય, ગો નામ ગાય, ગો નામ વેદ, ગો નામ ઇન્દ્રિયઃ। વેદમાં ગોના ઘણા બધા શબ્દો બતાવ્યા છે। તો ગો માને ઇન્દ્રિય, દસેન્દ્રિયો, કુલ માને સમૂહ, જ્યાં દસેન્દ્રિયો ભગવાનના ચરણમાં લાગી છે એનું નામ ગોકુલ। અને એવા ગોકુળમાં કોણ છે? બોલે નંદ અને યશોદા પ્રગટ કર્યા છે વસુદેવ દેવકીએ। ક્યાં? મથુરામાં। તો વસુદેવ અને દેવકી કોણ? બોલે જેનું વિશુદ્ધ મન છે એનું નામ વસુદેવ। વિશુદ્ધ મન, જેના મનમાં કોઈ દુર્ભાવ નહીં, વિશુદ્ધ મન। વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ, વિશુદ્ધ સત્વ મનુ મન જેનું છે એવા વસુદેવ। અને એ વસુદેવજીની પત્ની એટલે દેવકી। દેવકી માને દેવમય, જેની બુદ્ધિ છે એનું નામ દેવકી। અને જ્યારે મારીને તમારું મન વિશુદ્ધ બનશે અને બુદ્ધિ દેવમય બનશે ત્યારે મારે ને તમારે ત્યાં ભગવાન પ્રગટ થશે। જ્યાં સુધી મન શુદ્ધ નથી, જ્યાં સુધી બુદ્ધિ દેવમય નથી, ત્યાં સુધી ભગવાન નથી આવતા। ભગવાન તો વહીં પ્રગટ હોતા હૈ પ્યારે, જહાં મન શુદ્ધ હો, બુદ્ધિ શુદ્ધ હો, વહાં પરમાત્મા કૃપા કરકે આ જાતે હૈ। ભલે ન ફિર વહાં અભિમાની કંસ હો, ભલે ન વો ભોગાશક્ત વાલી રાતી હો યા આખા પૂરા દેહ હો, લેકિન ફિર ભી પરમાત્મા વહાં પ્રગટ હોતે હૈ। તેવા ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા મથુરામાં, આવ્યા છે ગોકુળમાં। ગોકુળની અંદર જેને ત્યાં આવ્યા છે, કોને ત્યાં? નંદ અને યશોદાને ત્યાં। નંદ એટલે કોણ? આનંદમ દિયતે દાનહ સનંદહ, જે આનંદ નું દાન કરી શકે, જે આનંદ ને વહેંચી શકે એ નંદ। આનંદ નું દાન એટલે પોતે સળગે ને બીજાને આનંદ આપે એનું નામ આનંદ। પોતે બીજાના માટે આનંદ આપે, એવા આનંદ નંદ બાબા। માથડા કપાવ્યા અમે અને ઘંટુડે દળાણા રે, અરે અમે ચૂલે રે ચડીને પછી પીર સાણા રે, જમનારા કોઈ નિસારણી એ બની ને
का दुनिया मयू भारे हे चढ़नारा कोई नाम रे। कवि तो त्या सुधी कहे माथे ओढ़ियो ओढ़णी ने अने पगे बांधी घूगरा रे माथे ओढ़ियो ओढ़णी ने अने पगे बांधी घूगरा रे। अरे अमे चोटे रे चढ़ी ने रात भर नाचा रे पण जो नारा कोई ना मळ्या रे जी। हे जी अमे निसारणी ए बनी ने आ दुनिया मयू भारे हे चढ़नारा कोई ना નિસરણી બની ને અમે ઉભા પણ ચડનારા કોઈ ના મળ્યા કોઈ જોનારા ન મળ્યા આખી રાત નાચ્યા કવિ કાગ બાપુ નું છે ને હા શું ઝાબકા માર્યા છે શું આપણને આમ લાગે કે એક 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 આપણને મંત્રના આમ અર્થો કરીને બતાવ્યા હોય આ મહાપુરુષે હું એટલા માટે વધારે યાદ કરું કે આ ભૂમિમાં કથા ગાઉં છું એની ભૂમિમાં એટલે મને આનંદ આવે વાતુ રહી મનમાં રુદિયાના હાથે કહું રઘુરાય મનની વાતુ રહી મનમાં ભલે મારું ક્ષેત્ર ઉત્તર ગુજરાત છે પણ જ્યારથી મને સમજણ પડી ત્યારથી હું કવિ કાગ બાપુને વાંચું છું મને મજા આવે મને હાવ નજીક લાગે અને એમાં ભાગવતની વાતોમાં તો હાવ નજીક લાગે આમ બિલકુલ ડિસ્ટન્સ નહીં રાજનીતિની વાત સુણો તમે રાઘવ કેરા ભ્રાંત લક્ષ્મણ રાજનીતિની વાત કવિ કાગ બાપુના ચિત જ્યારે ઈ કલમે કાલે જ અમે ગાંડી ગીરમાં ગયા હતા કથા પૂરી કરી ખજૂરીના નેહ પછી બે કલાક ત્યાં રોકાયા ગઢવી બાપુ ત્યારે મારી સાથે ઓલા શૈલેષભાઈ દેવકાના બહુ સારા સાહિત્યકાર છે ભાઈ પણ બહુ સારું સંભળાવ્યું બહુ મજા આવી એટલે ત્યારે આ ચર્ચા ચાલે કે રાવણ રાજનીતિજ્ઞ છે